કોઈ કોઈ વાપરે છે? વપરાય છે થોડું? નહીં. ઓકે, સરસ. તો એ નથી વાપરતા, એ બહુ પહેલે સારી વાત છે. અને બીજું, એની વગર ઉત્પાદનમાં ઊંચું ઉત્પાદન કેમ લેવું? અત્યારે જે લો છો એનાથી દોઢું, ડબલ, ત્રણ ગણું ઉત્પાદન, એ પદ્ધતિ આવડી શીખવાડવાનો પ્રયત્ન છે. નેક્સ્ટ કરજો. જો આ શેરડી છે, આ શેરડીની હાઈટ જુઓ. આખા સુરતમાં અત્યારે સારામાં સારી જમીન સુરતની ગણાય, ગુજરાતની અંદર. તો એની અંદર 30 ટન એક એકર ઉપર ઉત્પાદન રહે છે શેરડીમાં, બરોબર છે? હવે એ શેરડી અમે દક્ષિણ ભારતમાં અમારી પદ્ધતિથી કરાવી તો 90 ટન થી લઈને 110 ટન ઉત્પાદન લઈએ છીએ, ત્રણ ગણું ઉત્પાદન, બરોબર છે? પછી એનો ગોળ બનાવીને વેચે છે લોકો, તો 4 લાખ રૂપિયા એક એકર નીકળે છે લોકો. હવે અહીંયા શેરડી કેટલા અંતરે લગાડતા હોય? તો કે 3-4 ફૂટે. અમે 8 ફૂટે લગાડીએ અને આટલું ઉત્પાદન લઈએ છીએ. તો 8 ફૂટના અંતરે શેરડી લગાડી, આ વખતે માનનીય ભરતભાઈના ખેતરમાં આ પ્રયોગો આપણે શરૂ કર્યા છે. એમના સાનિધ્યમાં 85 ખેડૂતનો પ્લાન કરીશું, રમેશભાઈને બધા ભેગા મળીને. અને આજે આપણે લાલજીભાઈ સાવલિયાને પણ યાદ કરીશું, એમની તબિયતને લઈને આવી નથી શક્યા, પણ એ ખૂબ હૃદયપૂર્વક આપણે આખા જ આજુબાજુના વિસ્તારમાં ભેગા મળીને બધા કામ કરીશું. તો આવી શેરડી કેમ ઉગે, આવી શેરડી કેવી રીતે ઉગે? તો 8 ફૂટના અંતરે વાવીને એની વચ્ચે અમે એક પાક લેવડાવેલી, એ પાકથી આખા વર્ષનો શેરડીનો ખર્ચો નીકળી જાય અને જે શેરડી આવી નફાની, ફાયદો રહે કે નહીં? તો એવી રીતે તમારા પાકોમાં પણ આગળ વધી શકાય. નેક્સ્ટ કરજો. તો ભગતસિંહભાઈ, હા, જો આ મૂળા છે, આ મૂળા ફક્ત 40 દિવસમાં અમે લઈ લીધેલા છે. 40 દિવસમાં તો ઉત્પાદન અમારા ઘરમાં આવી ગયું. આ કોણે ઉગાડ્યા છે? તો અમારા ગુરુકુળના બાળકોએ, એમાં મારો દીકરો પણ ખરો, એ બધા ખેતી કરે. મારો દીકરો, ભાઈની દીકરી, એ બધા છાણવાસી જો કરે, ગાયું દોવે. મોટો દીકરો તો લગભગ 15 ગાયું દોઈ લે છે આરામથી. એટલે છાણવાસી તો ખરું, ગાયનું કામ કરવું, ખેતીનું કરવું, એ ગર્વનો વિષય છે, શરમનો નથી. એ આપણે નાનપણથી બાળકોને શીખવાડવાનું છે, બરોબર છે? તો હવે એ કેવી રીતે? તો જો પાલક છે, પાલકના પત્તાઓની સાઈઝ જુઓ, તો પાલક આવડી મોટી થાય છે કે રહી? કેટલી હોય છે પાલકની સાઈઝ? જુઓ કેટલી હોય, મને કહો તો જરા. પાલક આપણે કેટલી હોય? નાની હોય? આટલી હોય? કેટલી હોય? ભરતભાઈ દ્વારા કરાવશું. એ પાલકનું બીજ પણ હું તમને બધાને ભેટમાં અહીંયા મોકલાવીશ આપણી ગૌશાળાથી. આ ગુરુકુળના બાળકો ઉગાડેલી પાલક છે. પાલકની સાઈઝ તમે જુઓ કેવડી મોટી છે. તો આવા રીતે તમે પણ જો ઉત્પાદન લઈ શકો તો બહુ સારું રહે કે નહીં? એટલે તમારા શેઢે બાળે તો બીજા સરસ મજાની ખેતી થાય, પણ તમારા ઘરની અંદર શાકભાજી 12 મહિને ઉગાડી શકાય કે નહીં? એનો ખર્ચો નહીં લાગે, તબિયત સારી રહે. નેક્સ્ટ, આ બ્રોકલી છે. એટલે બ્રોકલી એટલે બહુ અઘરો પાક, 200-200 રૂપિયા કિલો જાય, બરોબર છે? ગ્રીન હાઉસમાં કરવું મુશ્કેલ હોય. આ ગુરુકુલના બાળકોએ કરેલો છે, ડબલથી વધુ ઉત્પાદન. નેક્સ્ટ કરજો. આ ફ્લાવર, ફ્લાવરમાં ખૂબ ભયંકર દવા છાંટે લોકો. આ પણ ગુરુકુળના બાળકોએ, નાના નાના બાળકોએ ઉગાડે છે. પાક છે આ બધા, બાળકો કરી શકે, આપણે કરીએ કે નહીં, હે ને? તો બસ એ પદ્ધતિ જ સમજવાની છે. નેક્સ્ટ, આ લેટ્યુસ છે, રીંગણ છે ગુજરાતમાં. નેક્સ્ટ કરજો. હા, જો આ રીંગણ અમારા ગુરુકુળના બાળકો ઉગાડે. રીંગણની ચમક જોવો તો જરા કેવી છે, સારા છે રીંગણ? ગુજરાતમાં સૌથી વધુ કેન્સરના કેસ એ ગામમાં છે જ્યાં રીંગણની ખેતી વધુ થતી હતી. કેમ? તો કે ત્યાં 3 દિવસે દવાઓ છાંટે અને દવાઓ શહેરવાળાને પછી નડે. પહેલા પોતાના નાકના બ્રેડમાંથી જઈને પહેલા ખેડૂતને કેન્સર થતા. તો આ રીંગણ ગુરુકુળના બાળકો કેમિકલ અને હાઇબ્રિડ કરતા 3-3 ગણું ઉત્પાદન લે છે. તો આવા સરસ મજાના રીંગણથી લઈને કોઈ પણ શાકભાજી લઈ લો, કોઈ પણ પાક લઈ લો, દુનિયાના સરસથી સરસ રીતે કોઈ પણ પાકો થઈ શકે એવી આ પદ્ધતિ છે. આવો આપણે પદ્ધતિ સમજીએ કે કેવી રીતે થઈ શકે. આ ફૂલોની ખેતી છે, એટલે કોઈ પણ પાક લઈ લો. સરળ 5 ચરણોમાં આખી ખેતી છે. આ છે શું? તો મારી એક નમ્ર વિનંતી છે કે અહીંયા જે પણ કોઈ માર્ગ